જે માટે મિત્રો તમને અમારું જુઓ છે તો આજે તમને અહીંયા એવું ટેટા સેરિંગ કટા શીખવાનું છે તો વિદ્યાને પૂરી લગીનજો જો તો તમને સમજ પછી બાકીની સમજ પર તો વિદ્યાને પૂરી લગીનજો જો તો તારા પ્રયા વિડિયો શરૂ કરી તો વિડિયો મે જે ઉપર મટી વેપ તમને ટેલિગ્રામ અને ડિસ્ક્રિપ્શન પર મળી જશે તમે ત્યાંથી પણ ડાઉનલોડ કરી શકો છો તો પછી તમારે અહીંયા આ લાઇટ મશીન આપણે ઓપન કરી લેવાનું છે લાઇટ મશીનને અહીંયા ઓપન કરી લેવાનું છે અને બીટ માર્કને અને ઇફેક્ટની લિંક મળી જશે ડેટામાં ડાઉનલોડ કરીને આ લાઇટ મશીન એપમાં ઇમ્પોર્ટ કરી લેવાનું છે ત્યાં પછી આપણે પ્રોજેક્ટ આઇકન પર ક્લિક કરીને પ્રોજેક્ટ આઇકન પર ક્લિક કરી આ રીતે બીટ માર્ક આવી જશે આપણે અહીંયા બીટ માર્ક એક્સએમએલ ફાઇલ જેરાથવાળી તેને અહીંયા ઓપન કરી લેવાનું છે ત્યાં જશે આપણે આ રીતે બીટ માર્ક આવી જશે ત્યાં પછી આપણે અહીંયા સ્ટાર્ટિંગમાં આવી જશે ત્યાં પછી આપણે પહેલા માર્કમાં આવી જવાનું છે ત્યાં પછી આપણે અહીંયા નીચે પ્લસ વાળા આઇકન પર ક્લિક કરીને પ્લસ વાળા આઇકન પર ક્લિક કરી તમે મીડિયા પર ક્લિક કરી આપણે ફોટા એડ કરવાના છે તમે અહીંયા ફોટા લઈ લો આ રીતે ફોટા તમે લઈ લેવાનું છે ત્યાં પછી આપણે અહીંયા ઉપર થ્રી ડોટ પર ક્લિક કરીએ થ્રી ડોટ પર ક્લિક કરી તમે અહીંયા પાંચમા નંબરના ઓપ્શન પર ક્લિક કરી ફિલેક્શન કરી દેવાનું છે ફોટાને આ રીતે ત્યારે ફિલેક્શન કરી દેવાનું છે ત્યાં પછી આપણે અહીંયા આગળ અહીંયા ટી વાયકન પર ક્લિક કરી તમે બીજા માર્કમાં આવી જશે ત્યાં પછી આપણે અહીંયા ક્લિક કરીને વધારાનો ભાગ કાપી નાખવાનો છે ફોટાનો પછી બેક આવે છે બેક પછી આપણે અહીંયા નીચે પાછું પ્લસ વાયકન પર ક્લિક કરીશું પ્લસ વાયકન પર ક્લિક કરી તમે અહીંયા પાછું મીડિયા પર ક્લિક કરી તમે અહીંયા બીજો ફોટો એડ કરવાનો છે રીતે ફોટા લઈ લેવાનું છે ત્યાં પછી પાછું આપણે એ ઉપર થ્રી ડોટ પર ક્લિક કરી થ્રી ડોટ પર ક્લિક કરી તમે અહીંયા પાંચ નંબરના ઓપ્શન પર ક્લિક કરી તમે અહીંયા ફોટાને ફિલેક્શન કરી દેવાનું છે ત્યાં પછી પાછું આપણે અહીંયા ટી આઇકન પર ક્લિક કરી તમે બીજા માર્કમાં જઈને એના બટન પર અહીંયા ટી કાપી નાખવાનો છે ત્યાં પછી પાછું આપણે અહીંયા પ્લસ આઇકન પર નીચે ક્લિક કરવાનું છે ત્યાં પછી પાછું સોરી એ મીડિયા પર ક્લિક કરવાનું છે મીડિયા પર ક્લિક કરી તમારે પાછો બીજો ફોટો લેવાનો છે અહીંયા તો આ રીતે બરોબર તમારે ફોટા એડ કરવાનું છે જેટલા પણ માર્ક છે એટલા ત્યાં પાછો નંબરના ઓપ્શન પર ક્લિક કરી ફિલેક્શન કરી દેવાનું છે ત્યાં પછી આપણે અહીંયા પાછું ટી આઇકન પર ક્લિક કરીને વધારાનો ભાગ અહીંયાથી કાપી નાખવાનો છે આ રીતે આ રીતે તમારે અહીંયા બધા જેટલા પણ આ માર્ક છે એટલામાં તમારે બધા ફોટા થઈ તમારે એડ કરી દેવાનું છે મેં અહીંયા ફટાફટ એડ કરી દઉં વિડીયો લાંબુ થશે તો તે વિડીયો થોડુંક સ્પીડમાં કરી દઉં ત્યાં પછી અહીંયા બધા ફોટા એડ કર્યા પછી તમારે અહીંયા બે કાયા જવાનું છે બે કાયા પછી તમારે અહીંયા ઇફેક્ટ વાળા પ્રોજેક્ટને અહીંયા ઓપન કરી લેવાનું છે ઓપન કર્યા પછી તમારે અહીંયા નીચે પહેલો ફોટો છે આ તેની ઉપર અહીંયા ક્લિક કરશો તેની ઉપર ક્લિક કરી તમે અહીંયા ઇફેક્ટ પર ક્લિક કરશો ઇફેક્ટ પર ક્લિક કરી તમે અહીંયા નીચે થ્રી ડોટ પર ક્લિક કરશો થ્રી ડોટ પર ક્લિક કરી એ ઇફેક્ટને કોપી કરી લેવાનું છે આ રીતે ત્યાં પછી બે કાયા જવાનું છે બે કાયા પછી તમારે અહીંયા આપણા વિડીયો બનાવી જવાનું છે એડિટિંગવાળા આપણે એડિટિંગ કરતા ત્યાં પછી આપણે અહીંયા પહેલાં ફોટા પર ક્લિક કરશો પહેલાં ફોટા પર ક્લિક કરી તમે અહીંયા ઇફેક્ટ પર ક્લિક કરી તમે અહીંયા ઇફેક્ટને પેસ્ટ કરી દેજો આ ફોટામાં જે અહીંયા ક્લિક કરી થ્રી ડોટ પર અહીંયા પેસ્ટ કરી દેવાનું છે તો આપણે અહીંયા આ રીતે ઇફેક્ટ લાગી જશે ત્યાં પછી આપણે અહીંયા પહેલાં માર્કમાં આવી જશે પહેલાં માર્કમાં આવ્યા પછી તમારે અહીંયા નીચે પ્લસ આઇકન પર ક્લિક કરશો પ્લસ આઇકન પર ક્લિક કરી તમારે અહીંયા શેડો લેવાનો છે શેડોને આ રીતે ખેંચીને આ રીતે મોટું કરી દેવાનું છે આપણે શેડોને આ રીતે ત્યાં પછી તમારે અહીંયા કલર આઇકન પર ક્લિક કરશે કલર આઇકન પર ક્લિક કરી તમે અહીંયા વ્હાઇટ કલર સિલેક્ટ કરી દેવાનું છે વ્હાઇટ કલર સિલેક્ટ કરી પછી ત્યાં તમારે અહીંયા ટી આઇકન પર ક્લિક કરશો ટી આઇકન પર ક્લિક કરી તમે બીજા માર્કમાં આવી જશે બીજા માર્કમાં આવ્યા પછી તમારે અહીંયા ક્લિક કરીને વધારાનો ભાગ આવી રીતે કાપી નાખવાનો છે ત્યાં પછી તમારે અહીંયા બિલ્ડિંગને ઓપોસિટ પર ક્લિક કરવાનું છે ત્યાં પછી તમારે અહીંયા શો છે તેને અહીંયા સિદ્ધ કરવાનું છે તો આ રીતે લીડીને ખેંચવાનું છે ખેંચીને તમારે અહીંયા આ રીતે સિદ્ધ કરી દેવાનું છે ત્યાં પછી અહીંયા બેક આવ્યા પછી તમારે અહીંયા નીચે અહીંયા ઇફેક્ટ પર ક્લિક કરશે ઇફેક્ટ પર ક્લિક કરી તમે અહીંયા એડ ઇફેક્ટ પર ક્લિક કરશે એડ ઇફેક્ટ પર ક્લિક કરી તમારે અહીંયા નીચે આવવાનું છે આ રીતે ત્યાં પછી તમારે અહીંયા ઓપોસિટી પર ક્લિક કરશે ઓપોસિટી પર ક્લિક કરી તમારે અહીંયા પહેલો નંબરનો ઇફેક્ટ છે તેને અહીંયા ક્લિક કરીશું આ અહીંયા ક્લિક કરીશ તમારે સ્ટાન્ડર્ડ સેટિંગ પર નીચે ક્લિક કરી દેવાનું છે ત્યાં પછી તમારે અહીંયા પહેલાં પ્લસ આપવાનું છે તો અહીંયા અહીંયા ક્લિક કરીને આ રીતે પ્લસ સોરી અહીંયા નહીં અહીંયા ક્લિક કરીને તમે અહીંયા પહેલાં સ્ટાર્ટિંગમાં આવી જવાનું છે આ રીતે પછી તમારે અહીંયા પ્લસ આપવાનું છે તો અહીંયા પહેલું આપણે પ્લસ આપી દેવાનું છે ત્યાં પછી તમારે અહીંયા ટી આઇકન પર ક્લિક કરી તમે બીજા માર્કમાં આવી જાય છે બીજા માર્કમાં આવીને અને આ રીતે ખેંચીને પૂરું અહીંયા સોલ્વ કરી દેવાનું છે સોલ્વ આ રીતે ફૂલ કરી દેવાનું છે ત્યાં પછી અહીંયા તમારો અહીંયા આ રીતે આપણો ઇફેક્ટ અહીંયા લાગી જશે ઝબકવાળો આ રીતે ત્યાં પછી તમારે અહીંયા બે કાયા છે બે કાયા પછી તમારે અહીંયા ઇફેક્ટવાળા પ્રોજેક્ટ છે તેને ઓપન કરી લેવાનું છે ત્યાં પછી તમારે અહીંયા બીજો ઇફેક્ટ છે ટીન ઉપર ક્લિક કરીશું ટીન ઉપર ક્લિક કરી તમે અહીંયા બીજા ઇફેક્ટના બીજા ફોટા પર ક્લિક કરી તમે અહીંયા
पे पर क्लिक करना है, पे पर क्लिक करते हैं मैं थ्री डॉट पर क्लिक करें या कॉपी कर लेना है तब अपने यह बैक आवेदन से बैक आवेदन से तुम्हारे अप्रूव वीडियो में नहीं जाना है एडिटिंग वाला में तब अपने यह अभी जो फोटो से जिन्हें छोड़ देने से जिन्हें छोड़ अपने तुम्हारे यह टीचर फोटो में क्लिक करें तो मैं यह इफेक्ट लगा तो यह नीचे इफेक्ट पर क्लिक करें तो मैं यह नीचे थ्री डॉट पर क्लिक करें यह इफेक्ट ने फेस कर देना है तो पे पास तुम्हारे यहाँ एक फोटो है तेने छोड़ी यहाँ बीजा फोटो में यहाँ इफेक्ट लगाई देना है तो यह इफेक्ट लगाई देना है तो पे अपने पास एक फोटो छोड़ना है यहाँ बीजा फोटो में इफेक्ट लगाई देना है रीते पेस कर देना है तो पास अपने एक फोटो छोड़ना है बीजा फोटो में यहाँ पेस कर दी आ रीते रीते एक एक फोटो छोड़ना है बीजा फोटा में इफेक्ट लगाई देना है रीते मैं लगाड़ो फटाफट एक फोटो छोड़ना है बीजा फोटो में इफेक्ट लगाई देना है रीते पे एक फोटो छोड़ना है पे अपने इफेक्ट लगाई देना है तो एक फोटो छोड़ीशूँ बीजा फोटा में इफेक्ट लगाई दईसु एक फोटो छोड़ीशूँ बीजा फोटा में इफेक्ट लगाई दईसु एक फोटो छोड़ीशू सॉरी आप फटी गया पे अपने अँ पास अँ बेक आई जाए बेक आया पे पास अपने अँ इफेक्ट पर प्रोजेक्ट पर क्लिक करना है इफेक्ट पर प्रोजेक्ट पर क्लिक कर आपका फोटो है जिन पर क्लिक कर इफेक्ट ने कॉपी कर लेना है इफेक्ट पर क्लिक कर तब थ्री डॉट पर क्लिक कर कॉपी कर लेना पे बेक आ बेक आया पे तब आप वीडियो एडिटिंग में नहीं जाना त्या पी ते अब जेटा फोटा बाकी रहा इफेक्ट वगैरह तीन पर यह क्लिक कर बढ़ा फोटा ने अपने यह इफेक्ट पेस कर देना है कॉपी कर तब यह थ्री डॉट पर क्लिक कर पेस कर देना आ रीते तो आप जेटा फोटा रहा इफेक्ट वगैरह तो फोटा में यह पेस कर देना आ रीते आप एक फोटो छोड़ीशूँ बीजा फोटा में आप इफेक्ट लगाई देना है तो एक फोटा ने छोड़ीशू बीजा फोटा में इफेक्ट लगाई देना है तो आप जेटा फोटा बाकी रहा इफेक्ट वगैरह तो फोटा में यह इफेक्ट लगाई देना चाहिए आप एक फोटो छोड़ीशू बीजा फोटा में पेस कर देना है तो एक फोटो छोड़ीशू बीजा फोटा में एड कर दईसु आ रीते बस एक फोटो छोड़ीशू बीजा फोटा में एड कर दईसु एक फोटो छोड़ीशू बीजा फोटा में बस एड कर दईसु तो बस एक फोटो छोड़ी एड कर देना है पे अपने पास स्टार्टिंग में आयोजन है पे अपने पहला मार्क में आयोजन है तब अपने नीचे प्लस आइकन पर क्लिक कर प्लस आइकन पर क्लिक कर तब मीडिया पर क्लिक कर मीडिया पर क्लिक कर तब अपने व्हाइट या व्हाइट शेडो लेना है तो अपने व्हाइट शेडो लेना है पे अपने यहाँ ऊपर थ्री डॉट पर क्लिक कर थ्री डॉट पर क्लिक कर अपने पाँच मिनट बना पर क्लिक कर फ्लेक्शन कर देना है व्हाइट शेडो ना रहते पे अपने यहाँ व्हाइट शेडो चले लगी ले लीस रीते खेचवा है तो पे अपने यहाँ क्लिक करते चले लगी आज सारी रीते त्या पे अपने यहाँ बेक आए त्या पे अपने पांच स्टार्टिंग में आया पे पहला मार्क में आज पहला मार्क में आया पे तमें यहाँ पांच यहाँ प्लस आइकन पर क्लिक कर तब मीडिया पर क्लिक कर मीडिया पर क्लिक कर तब यहाँ पीएनजी ले आने मिस यू जानू वालू आ रीते त्या पे अपने मिस यू जानू वालों पीएनजी पर चले लगे रीते ले लैसु तो खेत तब यहाँ क्लिक कर सी चले लगे आज सारी रीते पे अपने यहाँ बेक आए त्या पे पाँच अपने स्टार्टिंग में आया पे अपने यहाँ पगला मार्क में आज पहला मार्क में आया पे पाँच अपने प्लस आइकन पर क्लिक कर तब मीडिया पर क्लिक कर तब बॉर्डर लाइन लेना ब्लैक ब्लैक बॉर्डर लाइन पर आप खेचवा है पे अपने आ रीते छे लाइव डेन आ रीते तो आप वीडियो बने तैयार थी जाए तब जी सको जो वीडियो पसंद आए तो वीडियो लाइक करजो चैनल पर ना चैनल ने सब्सक्राइब करना भूलता नहीं आज वीडियो हूँ तुमने एडिटिंग करता शीखवाड़ी चैनल ने सब्सक्राइब कर लेजो बेल आइकन पर ऑल कर लेजो जैसे जैसे अपन वीडियो अपलोड करजो पहला तुम्हें नोटिफिकेशन मिली जैसे तो चैनल ने सब्सक्राइब कर लेजो और मिले एक नवा जोरदार वीडियो में तो जय लगी जय माताजी मित्रों।